સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત જિલ્લાભરમાં શિવ મંદિરોમાં આજે ભગવાન શિવના પાગટિયા દિવસની ઉજવણી કરી હતી. હિંમતનગરના ગોકુળેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોએ ભજન કીર્તન કરી સમૂહ આરતી કરી હતી અને શિવલિંગને 108 દીવડાઓથી શણગારવામાં આવ્યું હતું. આજરોજ માગસર માસનો મહા આદરા નક્ષત્ર છે. આજના દિવસનો ખૂબ જ મહત્વ છે. આ દિવસે શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસે સૌ પ્રથમ લિંગની પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી. આ જ દિવસથી ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી, જેથી આજના દિવસે ભગવાન શિવના લિંગના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે હિંમતનગરના ગોકુલનગર ખાતે આવેલ ગોકુલેશ્વર મહાદેવ મંદિરે મોડી સાંજે સિનિયર સિટીઝન ભજન મંડળ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોએ મોટી સંખ્યામાં સમૂહ આરતી કરી હતી. ગોકુલેશ્વર મહાદેવને 1008 દીવાઓથી શણગાર કરવામાં આવ્યો હતો. હિંમતનગરના રાયગઢમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિરે પૌરાણિક શિવલિંગને દીપથી શણગારવામાં આવ્યા હતા. જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા. આજે શિવજીનો પ્રાગટ્ય દિવસ, બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા શિવલિંગની સ્થાપના કરી અને એનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પૂજન શિવજીનું બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું હતું. એનું આજના દિવસે મહત્ત્વ છે. એના કારણે આજે ગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ ધૂન રાખવામાં આવી હતી, ભજન ધૂન કરવામાં આવ્યા હતા, દીવા પ્રગટાવી અને ભગવાનનું પૂજન કરવામાં આવ્યું અને બહેનો તથા ભાઈઓએ ધૂન બોલાવી અને માહોલ એવો ઊભો કર્યો. 108 દીવાની આરતી કરવામાં આવી. બધાએ, દરેક બહેનો અને ભાઈઓએ પોતાના ઘરેથી દીવા તૈયાર કરીને લાવ્યા અને આરતી ઉતારી ભગવાનની.